બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એવા પુરુષ હતા કે જેઓ ક્યારેય અપ્રમાણિત વાતને સ્વીકારતા નહીં અને પ્રમાણભૂત વાત સ્વીકારવામાં ક્યારેય પાછા પડતા નહીં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ શાસ્ત્રીજી મહારાજ માટે હંમેશા કહેતા કે શાસ્ત્રીજી મહારાજ એ સો ઘરણે ગાળીને પાણી પીએ એવા હતા શ્રીજી મહારાજે અક્ષરબ્રહ્મનો જે મહિમા એ કહેલો છે તેને યથાર્થ રૂપમાં શાસ્ત્રીજી મહારાજ સમજ્યા હતા અને એ અક્ષર બ્રહ્મ એટલે ગુણાતીતાનંદ સ્વામી એ વિશેના સચોટ અને મજબૂત અને નક્કર પ્રમાણો પણ તેઓ એકઠા કરેલા અને ત્યારબાદ જ શ્રીજી મહારાજે પ્રબોધેલા આ વૈદિક સનાતન સિદ્ધાંતને તેઓએ અક્ષર પુરુષોત્તમ નામાભિવાન કરેલું સત્ય સિદ્ધાંત ઉદઘાટિત કરવો એ જેટલો મહત્ત્વનો છે તેનાથી વધુ મહત્ત્વની વાત એ છે કે આ સિદ્ધાંતનો ઉદ્ઘોષ કરવો અને તેનાથી પણ વધારે મહત્ત્વની બાબત તો એ છે કે આ સિદ્ધાંતનો ઉદ્ઘોષ કઈ રીતે કરવામાં આવે છે જેમ અંગ્રેજીમાં કહેવત છે મેથડ મેક્સ ડિફરન્સ રીત એ તફાવત ઊભો કરે છે રીત એ વિશેષ ઓળખાણ ઊભી કરે છે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે કઈ રીતે આ સનાતન સિદ્ધાંતનું પ્રવર્તન કરેલું કેવી હતી એ યજ્ઞ પુરુષની રીત એ વિષય ઉપર સંસ્થાના વરિષ્ઠ સદ્ગુરુવર્ય સંત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને આ વ્યાખ્યાનમાળાના આજના નવમા દિવસે આપણે વિનંતી કરીએ આપણને શાસ્ત્રીજી મહારાજની ઉપાસના પ્રવર્તનની રીત એ વિષય ઉપર વાત કરે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એમનું જે ઉપાસના પ્રવર્તનનું કાર્ય એનું કોઈ આપણે વર્ણન કરી શકીએ એમ નથી એટલી બધી અગાહ શક્તિ ઉત્સાહ અને નિડરતા એ રીતે આ કાર્યની અંદર લેશ પણ પાછા પડ્યા વગર એમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન આ અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાનું જે પ્રવર્તનનું કાર્ય એ ખૂબ સુરવીરતાથી અભયપણે મહારાજ અને સ્વામીને કેવળ રાજી કરવા માટે સમગ્ર જીવન પર્યંત એમણે આ કાર્ય કર્યું એમનું પોતાનું એ સૂત્ર હતું ગઢડા મધ્ય સત્તાવનમાં મહારાજે વાત કરી કે શૂરવીર હોય અને સાથે હથિયાર હોય અને લડવાનો સમય આવે તો બીવે નહીં પાછો પડે નહીં અને મહારાજે કહ્યું કે આપણે ગાંઠે ધન બાંધ્યું હોય અને એ રીતે જો ખર્ચા વાપર્યામાં ન આવે તો શું કામનું એમ સ્વામી કહેતા કે મને ભગવાન મળ્યા છે તે જે જીવ મારો સંગ કરે તેને આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન શું કામનું અને સાથે એમ પણ કહેતા કે મહારાજે કહ્યું કે એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્તે થોડી ઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વરની વાત કરવામાં કાયરપણું રાખવું નહીં આ એમનું જીવન પર્યંત મુખ્ય સૂત્ર હતું કે થોડી ઘણી ઉપાધિ હોય તો પણ ભગવાનના મહિમાની અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના એ મહિમાની વાતો જે તે કરવામાં લેશ પણ કાયરપણું રાખું નહીં આ એમનો સિદ્ધાંત અને એ રીતે પોતે એક પંક્તિ નિષ્કોળાનંદ સ્વામીની વારંવાર બોલતા કે કોઈને ગમે કે ન ગમે પણ કસ્તર ન રાખવી કહેવામાં સમય કે વિસમે નિષ્કોળાનંદ સ્વામીની આ પંક્તિ પોતે બહુ બોલતા ભલે કોઈને ગમે કે ન ગમે પણ આપણી સાચી વાત છે કસ એ કહેવામાં લેશ માત્ર એ કસર રાખવી નહીં સમય કે વિષમે આ એમનું મુખ્ય એ રીતે પોતાનું એ જીવન સૂત્ર હતું અને સાથે સાથે આપણે એમના જીવનમાં એ પણ જોઈએ એમના ચાર મહાન એ રીતે સૂત્રો મહાન વાક્યો કે એમના જીવનની અંદર આપણને આત્મસત આત્મસાત થતા એ દેખાય આવી શક્તિ અને આ રીતનો જે આખો એક એ કાર્ય કરવાનો ઉત્સાહ એ આપણને ભાગ્યે જ જોવા મળે સ્વામી પોતે કહેતા કે અક્ષર પુરુષોત્તમના તો અમે બળદિયા છીએ પહેલી વાત એ કરતા બળદિયા ગમે તે કામ કરે લેશ પાછા પડે નહીં બીજી વાત કરતા કે અક્ષર પુરુષોત્તમને માટે શપચને ઘેર વેચાવવું પડે તો પણ ઓછું છે ને ઘેર વેચાવવું પડે તો પણ ઓછું છે એટલા બધા એ રીતે પોતે આ મહિમાની વાત કરતા અને કહેતા કે આ અક્ષર પુરુષોત્તમને માટે જ અમે મુંડાયું છે બીજું કોઈ અમારો હેતુ નથી અને એ પણ વાત કરતા કે અક્ષર પુરુષોત્તમની મહિમાની વાતો મારા માથા ઉપર બેસીને કરે ને તો પણ મને આનંદ છે આ ચાર જે એમના મહાન ઉદ્દેશો હતા એના ઉપરથી આપણને આ નિષ્ઠા પ્રવર્તનના કાર્યમાં કેટલી બધી અનંત શક્તિ એમનામાં હતી અને જાણે સાક્ષાત મહારાજને સ્વામી જ એમનામાં રહીને કાર્ય કરી રહ્યા હોય એ આપણને સ્પષ્ટ દેખાતું આપણે જોઈએ તો ગોરધનભાઈ કોઠારીએ એક વખત શાસ્ત્રી મહારાજને કહ્યું કે આ બધા જે વિરોધીઓ છે એ તમારું મૂળ ઉખેડવા કોશ અને કોદાળી લઈ અને મંડ્યા છે ત્યારે શાસ્ત્રી મહારાજ બહુ જ ધીરજથી અને પ્રેમથી વાત કરી કે આપણે કોઈ ક્રિયામાં ધણી થઈએ તો ભાર આપણને લાગે કોઈ ક્રિયાને મહારાણી થવું નહીં ધણી થઈએ તો ભાર આપણને લાગે અને કરતા હરતા મહારાજ છે મહારાજ એ ઊની આંચ પણ આવવા દેશે નહીં અને દુખાવશે તો મહારાજની કસણી એ સમજીશું કે શુદ્ધ કરવા માટે પણ ઉપદેશ નિમિત્તે ઉપાધિથી ડરવું નહીં આ એમનું સૂત્ર ઉપદેશ નિમિત્તે ગમે તેવી ઉપાધિ આવે પણ એનાથી ડરવું નહીં આવી એક જબરજસ્ત નિડરતા નિર્ભયતા એમના જીવનની અંદર ક્ષણે ક્ષણે છેલ્લા શ્વાસ સુધી એ આપણને જોવા મળે ત્યારે આ કાર્ય ઉપાસના પ્રવર્તનનું જે એમને અદ્ભુત એનો પાયો નાખ્યો એવો પાયો નાખ્યો પાતાળે કે લેશ પણ ક્યારેય પણ શેષ પણ હચમચે નહીં ઉખડે નહીં અને અનંત કાળ સુધી અનંત મનુષ્યોને એ ઉપાસનાની વાત એ સમજાવતું રહે સ્વામી પોતે એ રીતે ઘણીવાર બેઠા હોય આંબળીવાળી પૂળમાં અને બધા હરિભક્તો નાના યુવાનો બધા બેઠા હોય અને જરા ઉત્સાહમાં હોય તો શાસ્ત્રી મહારાજ પણ જરા આનંદમાં હોય તે વખતે બધા યુવકો શાસ્ત્રી મહારાજને કહે કે સ્વામી અત્યારે તો આપનું ધાર્યું થાય છે આવી વાત કરે ને એટલે તરત શાસ્ત્રી મહારાજ અકળાઈ જાય અને પોતે કે ખબરદાર આ અસુર ભાવના શબ્દો છે આપણું ધાર્યું થાય છે એમ જે કહેવું એ અસુર ભાવના શબ્દો છે ધાર્યું એક શ્રીજી મહારાજનું થાય છે કરતાં હરતા એ છે પણ એમની દયા કે આપણી પ્રાર્થના સાંભળે છે આપણી ચિઠ્ઠી એ મહારાજ સ્વીકારે છે એમ તરત જ સહેજ પણ પોતાના ઈષ્ટદેવની ગણતા ઈષ્ટદેવનો સહેજ પણ એ રીતે એ મોડો વિચાર મોડી વાત મહિમાની એ પોતે સ્વીકારતા નહીં આપણે જોઈએ તો પોતે કેટલા બધા કૃતનિશ્ચય હતા ઉપાસના પ્રવર્તનના કાર્યની અંદર કે પોતે વડતાલમાં હતા ક્યાંથી એમણે હિંમત કરી અને વઢવાણના સંતોને એ રીતે પોતે જમીન અપાવી અને બધું કાર્ય કર્યું અને એમની પાસે વચન લીધેલું કે ત્યાં આગળ મધ્ય મંદિરમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિ એ પધરાવવાની એ નિમિત્તે લીંબડી ઠાકોર પાસેથી બધી મદદ એમને આપી પણ પછી જ્યારે પોતે તો વડતાલમાં હતા પોતે તો ત્યાં જઈ શકે નહીં પોતે વાટ જોઈને બેઠા હતા કે ક્યારે સમાચાર આવે ક્યારે સમાચાર આવે અને ત્યાંથી સમાચાર આવ્યા કે બડવાણની અંદર અક્ષર પુરુષોત્તમની મૂર્તિ બેસી ગઈ એટલો બધો એમને આનંદ થઈ ગયો અને પોતે દોડતા એ રીતે કોઠારી ગોરધનભાઈ પાસે પહોંચ્યા અને એમની આગળ જઈને ખૂબ આનંદમાં ઉત્સાહમાં વાત કરી કે કોઠારી આ રીતે વઢવાડની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસી ગયા આ વાત જ્યાં કરી ત્યાં ગોરજનભાઈ કોઠારીએ નિશાસો નાખ્યો કે શ્રીજી કરે તે ખરું તરત શાસ્ત્રી મહારાજ બોલ્યા કે આ કાર્ય શ્રીજીએ જ કર્યું છે એમની ઈચ્છાથી જ આ કાર્ય થયું છે કારણ કે કરતા કરતાં તો શ્રીજી છે એ કરે તો થાય અને એ રીતે મહારાજે આ કાર્ય કર્યું છે પણ વડતાલમાં રહ્યા રહ્યા પણ આ અક્ષયપુરુષોત્તમ ઉપાસનાના મંદિરો એ શરૂ થઈ જાય એવી કોઈ પૂર્વ ભૂમિકા એમણે તૈયાર કરી આપણે જોઈએ તો શાસ્ત્રીજી મહારાજે પોતે આ રીતે પછી તો બધા મંદિરોના કાર્ય થયા ઓચાસન છે સારંગપુર છે ગોંડળ છે આ બધા કાર્યો થયા અને ઘણીવાર સ્વામી પોતે અમદાવાદની અંદર આંબળીવાડી પોળમાં પણ બિરાજતા અને આ બધી મહિમાની વાત કરતા ખાસ કરીને જ્યારે વડોદરામાં હતા અને તે વખતે ત્યાં આગળ જેઠાભાઈ કલા ભવનમાં પોતે ભણતા હતા અને બહુ જ ઉત્સાહી અને બહુ જિજ્ઞાસુ એટલે ત્યાં આગળ એમણે બધી શાસ્ત્રી મહારાજને વાત કરી જેઠાભાઈએ કે આ અક્ષર પુરુષોત્તમ બધું શું છે ત્યારે ત્યાં વડોદરાની અંદર પ્રદક્ષિણાની અંદર પાછળના ભાગમાં બેઠકની અંદર બેસી અને શાસ્ત્રી મહારાજે પોતે જેઠા ભગતને લગભગ બાર કલાક સુધી અક્ષર પુરુષોત્તમની વાત આ શું સિદ્ધાંત છે અક્ષર એટલે ગુણાતાન સ્વામી અને પુરુષોત્તમ એટલે સહજાનંદ સ્વામી અને અક્ષરે સહિત પુરુષોત્તમની ઉપાસના કરવાની અક્ષરરૂપ થઈ થઈએ તો જ પુરુષોત્તમની ઉપાસનાના આપણે અધિકારી થઈએ છીએ આ બધી વાતો બાર કલાક સુધી બેસી અને જેઠા ભક્તને સમજાવી અને પછી તો પોતે સંત થયા નિર્પુણદાસ સ્વામી નામ પાડ્યું અને આપણે જોઈએ છીએ કે નિર્પુણદાસ સ્વામીએ હજારો પત્રો આફ્રિકાને દેશ પ્રદેશમાં બદલે લખી અને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા પ્રવર્તાવી અને એ રીતે આપણે જોઈએ તો શાસ્ત્રીજી મહારાજ પોતે પણ આફ્રિકાના હરિભક્તો હરમાનભાઈ મગનભાઈ આ બધા હરિભક્તોને વારંવાર પત્ર લખતા અને પોતાના પત્રરૂપી આશીર્વાદથી પત્રરૂપી ઉપદેશથી ત્યાંના હરિભક્તોને પણ આફ્રિકાની અંદર એટલે આ જે ઉપાસના છે અક્ષર અને પુરુષોત્તમની એમણે દ્રઢ કરાવેલી એટલે એટલો બધો એમને ઉત્સાહ કેટલી બધી પ્રવૃત્તિ અને સમય નહીં તો પણ જાતે પોતે પત્રો લખતા આફ્રિકા અને આફ્રિકામાં શાસ્ત્રી મહારાજનો પત્ર આવે એટલે હરિભક્તોને એકદમ બળ આવી જાય કે શાસ્ત્રી મહારાજનો પોતાનો હસ્ત લીખે હસ્ત હાથ પોતાના હાથે લખેલો આ પત્ર આપણને પ્રાપ્ત થયો એટલો બધો આનંદ આનંદ ઉત્સાહ ઉત્સાહ થઈ જાય કે જાણે શાસ્ત્રી મહારાજ પ્રગટ પધાર્યા હોય અને પ્રગટ વાતો કરતા હોય એટલું બધું બધાને સુખ આવતું એટલે રીતે આફ્રિકામાં પણ શાસ્ત્રી મહારાજે પત્રો લખીને બધાને સત્સંગ કરાવેલો દેશમાં પણ આપણે જોઈએ તો અમદાવાદની અંદર પ્રોફેસર જેઠાલાલ સ્વામિનારાયણ આમ સ્વામિનારાયણ સંપ્રદાયના ખરા પણ અક્ષરપુરુષોત્તમનું એમને કંઈ બહુ એવું જ્ઞાન નહીં અને પોતે મેથેમેટિક્સના બહુ જ મોટા પ્રોફેસર મેથેમેટિક્સમાં પોતે રેંગલર કહેવા હતા એવા પોતે જબરજસ્ત વિદ્વાન અને અમદાવાદના બધા શ્રેષ્ઠીઓ એ બધા એમના પરિચયની અંદર પણ શાસ્ત્રી મહારાજે એમને પણ આ ઉપાસનાની બાદ દ્રઢ કરાવી તે કેવી દ્રઢ કરાવી કે જેઠાલાલ સ્વામિનારાયણ પોતે એટલા બધા એ ઉત્સાહમાં આવી જાય અને નાચે ને કૂદે હાથમાં એ ઢોલ લઈ અને પોતે નાચે ને કૂદે અને પોતે બોલે કે અક્ષર પુરુષોત્તમ મન બોલ મનવા અક્ષર પુરુષોત્તમ કહું છું પીટીને ઢોલ કહું છું પીઠીને ઢોલ પીઢીના વાત કરું છું કે અક્ષર પુરુષોત્તમનો મહિમા આ જે છે એ બધા તમે સમજો એ રીતે આપણે જોઈએ તો અમદાવાદની અંદર જે તે આપણા હરિભક્ત હતા આપણે વિનાયક રાવ સાહેબ એ પણ બહુ જ મોટા શિક્ષણ ક્ષેત્રની અંદર વિદ્વાન આખા અમદાવાદને એમની પ્રસિદ્ધિ પણ ચુસ્ત શૈવ ભક્ત પણ શાસ્ત્રી મહારાજના યોગમાં આવ્યા અને શાસ્ત્રી મહારાજની પ્રતિભા અને શાસ્ત્રી મહારાજની સાધુતા અને શાસ્ત્રી મહારાજની દિવ્યતા આ બધું જોઈ અને એમને પણ સત્સંગ થયો પાક્કો અને પોતે ખરેખર અક્ષર પુરુષોત્તમના ઉપાસક થયા અને એટલા બધા પોતે ભક્તરાજ હતા કે શાસ્ત્રીજી મહારાજ પોતે એમને બ્રહ્મર્ષિ કહેતા વિનાયકરાવ સાહેબને સ્વામી બ્રહ્મર્ષિ કહેતા એટલી બધી પોતે ઉચ્ચ સ્થિતિવાળા હતા એ રીતે આપણે જોઈએ તો ચંબકભાઈ શેઠ અમદાવાદની અંદર એ બધે વૈષ્ણવ ભક્ત હતા ચુસ્ત વૈષ્ણવ પણ એમને પણ શાસ્ત્રી મહારાજનો યોગ થયો તો શાસ્ત્રી મહારાજ એમની સાથે એ આંબડીવાળી પુરની અંદર દિવસો સુધી કલાકો સુધી ભાગવતમાંથી બધી વાતો કરી 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 અને ભક્ત અને ભગવાનની ઉપાસના અને અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના એ દ્રઢ કરાવી તો ચંબકલાલ શેઠપતિ મિલમાલિક મોડા પણ એ પણ ખરેખરા એ રીતે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના એવા ભક્ત થયા એ રીતે આપણે જોઈએ તો અમદાવાદની અંદર જે તે તે વખતે આ અમદાવાદ શહેરમાં લગભગ સો ઉપરાંત મિલો અને લાખો મજૂરો હવે એ બધું એ બધું છે ને તે મજૂર મહાજન સંઘ હતો એટલે મજૂર મહાજન સંઘના આપણે ગુજરાતલાલ નંદા એ પોતે પ્રમુખ હતા રાજકીય રીતે અને પોતે બધું એ રીતે સંભાળતા હતા હવે ગુજરાતલાલ નંદાજી પોતે પંજાબી આર્ય સમાજિષ્ટ અને ગાંધી ભક્ત પણ એમને પણ શાસ્ત્રી મહારાજનો યોગ થયો અને શાસ્ત્રી મહારાજની પ્રતિભા જેવી હતી એમની સાધુતાની દિવ્યતા એવી હતી કે એક વખત કોઈ એમના જોગમાં આવે ને એકદમ એને આમ પોતે ઘાયલ થઈ જાય કે આ કોઈ અલૌકિક સંત છે આ કોઈ મહાપુરુષ છે અને આપણે આપણે જોઈએ તો શાસ્ત્રી મહારાજે નંદાજીને પણ આ રીતે ભગવાનના અવતાર પૃથ્વી ઉપર થાય છે અને એ રીતે અક્ષ સ્વામિનારાયણ ભગવાન થયા અને એ રીતે ગુણાતાન સ્વામી થયા અને અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના ભક્ત અને ભગવાનની એના મંદિરો એની મૂર્તિઓ એનો મહિમા અને શા માટે ઉપાસના કરવી જોઈએ શા માટે આશરો કરવો જોઈએ અને એના ધારક એવા ગુણાતી સંત એનો મહિમા આ બધી વાતો શાસ્ત્રી મહારાજે લગભગ પાંચ વરસ સુધી નંદાજીને કરી જરા પણ ઉતાવળ કરી નહીં જ્યારે જ્યારે નંદાજી આવે આમલીવાળી પોળમાં અને સ્વામી બધી વાતો કરે તો એમને તો એટલી બધી નિષ્ઠા જબરજસ્ત દ્રઢ થઈ ગઈ કે પોતે આ આજે તે એકદમ એમના વિચારોમાં પરિવર્તન થયું અને પાક્કા હરિભક્ત થયા જબરજસ્ત શાસ્ત્રી મહારાજની અનન્ય નિષ્ઠા તો આવી રીતે જોઈએ તો આ બધા ભક્તોને શાસ્ત્રી મહારાજે મહિનાઓ સુધી વર્ષો સુધી કલાકો સુધી આ બધી વાતો કરી અને આજે તે આ નિષ્ઠા એ દ્રઢ કરાવેલી આપણે જ્યારે ગઢપુરમાં ત્યાં મંદિર કરવું હતું અને આપણે ટેકરા ઉપર મંદિર કરવું હતું એને માટે શાસ્ત્રી મહારાજ પોતે લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષથી પ્રયત્ન કરતા હતા પણ મેળ પડતો નહોતો પણ મહારાજની ઈચ્છા અને શાસ્ત્રી મહારાજનો સંકલ્પ તો બધું જે તે આ અંગ્રેજ રાજ બધું ગયું અને આપણી પોતાની સરકાર આવી ગઈ અને બધી જગ્યાએ કલેક્ટરો નિમાઈ ગયા એમાં ભાવનગરની અંદર આપણા ગોવિંદસિંહજી ચુડાસમા સાહેબ એ પોતે આમ જૂના મંદિરના સત્સંગી અને એ કલેક્ટર થયા અને શાસ્ત્રી મહારાજ એમને વાત કરી કે આપણે આ કરવું છે તો ચોડાસમા ચુડાસમા સાહેબ બહુ વિદ્વાન હતા અને રામાયણ અને ભગવદ્ ગીતાના બહુ સ્કોલર આઈ એસ ઓફિસર અને અંગ્રેજી સાહિત્યના પણ બહુ જ મોટા સ્કોલર તો એક એક સાંઈ એમને એમ તો હું આ બધું ન કરું પણ તમ મને સમજાવો કે આપણે શા માટે અક્ષર પુરુષોત્તમનું મંદિર કરવું છે પછી ગોંડલની અંદર જે આપણો અત્યારે સભા મંડપ છે એ ભગથિયાની સામે જે આસન છે ત્યાં શાસ્ત્રી મહારાજ પોતે બેઠા અને ગોવિંદસિંહ ચૌડાસમા સાહેબ ત્યાં આગળ આવેલા અને સ્વામીએ એમને બેસાડીને છ કલાક સુધી શા માટે ગુણાતાન સ્વામી ઉત્તમ ભક્ત અને ભગવાન પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ એમની જોટે મૂર્તિ પધરાવી અને મંદિરો કરવા જોઈએ અને ગઢામાં મહારાજનો સંકલ્પ હતો એમને એમ નહીં ગઢડામાં મહારાજનો સંકલ્પ હતો કે ટેકરા ઉપર મંદિર કરવું એટલા માટે મેં આ પ્રયત્ન કરીએ છીએ આ બધી વાતો કરી તો ચુડાસમા સાહેબ એકદમ રાજી થઈ ગયા અને હવે મારે હવે આપને કંઈ મને કહેવાનું રહેશે નહીં અને આ કાર્ય થશે જ અને પોતે કલેક્ટર હતા અને તરત જ એમણે બધી મંજૂરી આપી અને ગઢડાની અંદર આપણને ટેકરો મળી ગયો અને ટેકરા ઉપર આજે આપણે જોઈએ છીએ તો અક્ષરધામ જેવું અદ્ભુત મંદિર એ ત્યાં આગળ જે તે શાસ્ત્રી મહારાજે નિર્માણ કર્યું તો આવું અદ્ભુત કાર્ય મંદિરો નિર્માણનું અને એમાં અક્ષર ધાતુની મૂર્તિઓ યાવ ચંદ્ર દીવા કરો આ ઉપાસના આ મૂર્તિઓ એનું ભજન એનો આશરો એ ચાલ્યા જ કરે અને કોઈ એમાં શંકા ન કરી શકે એવું અદ્વિતીય કાર્ય શાસ્ત્રી મહારાજ પોતે કરીને ગયા અને એમની ઉપાસનાની એ રીતે દ્રઢતા અને મહારાજ પ્રત્યેની સ્વામી સેવક ભાવ ભાવની જે ભક્તિ એના તો ઘણા બધા પ્રસંગો છે એકવાર ત્યાં આગળ દરિયાની અંદર એ હરિભક્ત હતા એમણે શાસ્ત્રી મહારાજને પોતાને ઘરે પધરામણીએ બોલાવ્યા અને શાસ્ત્રી મહારાજ એમને ત્યાં પધાર્યા અને શાસ્ત્રી મહારાજે પછી કહ્યું કે લાવો મહારાજ સ્વામીની મૂર્તિ આપણે પધરામણીમાં પહેલાં એમનું પૂજન કરીએ તો ઓલા હરિભક્તના મનમાં શું તો એને પરીક્ષા કરવી હતી કે આપણે આ મૂર્તિ ના આપી અને શાસ્ત્રી મહારાજ એકલા પોતે પૂજા અંગીકાર કરે છે એટલે એણે કહ્યું કે સ્વામી મૂર્તિ તો મારી પાસે નથી સ્વામી કે તમારે ત્યાં મૂર્તિ છે અને તમે પટારામાં સંતાડી છે કાઢો ત્યારે એને થયું કે આ કોઈ અલૌકિક પુરુષ અંતરિયામી પુરુષ પછી પટારામાંથી મૂર્તિ કાઢી અને એનું પૂજન કર્યું પછી શાસ્ત્રી મહારાજે પોતાનું પૂજન થવા દીધું અને એ રીતે પધરામણી થઈ પણ પોતાના ઈષ્ટદેવ પ્રત્યેનો દાસત્વ ભાવ સ્વામી સેવક ભાવ એ ડગલે પગલે એમના જીવનની અંદર એ આપણને જોવા મળે આપણે જોઈએ તો અહીંયા આગળ જે તે વડોદરા પાસે સયાજીપુરામાં એ રીતે ત્યાં આગળ મોટો સમયો હતો અને શાસ્ત્રી મહારાજ ત્યાં વધારેલા અને આવ્યા અને જોયું તો સમયાણોને બધું નાનું હતું સ્વામી ક્યાં ના ચાલે આપણે આવો મોટો સમયો ને બધું છે તો પછી એમણે જાતે ત્યાં આખી રાત ખુશી ઉપર બેસી અને મોટો સમિયાણો તૈયાર કરાવ્યો અને સવારના પૂરમાં કોષ લઈ અને ત્યાં આગળ ખાડા ખોદી અને જે તે આપણે કેળના સ્તંભ બધા રોપાવ્યા અને અદ્ભુત બધી શોભા કરી હવે એ વખતે આપણા ઈશ્વરભાઈ દાજી એ પોતે વડોદરામાં ત્યાં આગળ એમના મિત્ર હતા મારવાડી એમણે ઘણી મદદ આપણને આ ઉત્સવમાં સીધા સામાનની બધી કરેલી અને એમની એમણે છે ને તે જોધપુર મહારાજા માટે દોઢ લાખ રૂપિયાનો જરિયાન ગાલીચો આખો તૈયાર કરેલો અને એમને તે વખતે થયું કે આપણે આ આ મોટા સંત છે તો એની પાસે પ્રસાદી કરાવીએ એટલે ઈશ્વરભાઈ દાજી અને બંને જણા ગાડામાં આખું ગાલીચો નાખી અને સયાજીપુરા લઈ આવ્યા અને સભાની અંદર શાસ્ત્રી મહારાજનું આસન ત્યાં ગાલીચોને બધું બિછાયું શાસ્ત્રી મહારાજ પોતે પધાર્યા અને ત્યાં આગળ જોયું તો આવો અદ્ભુત જરિયાન ગાલીચો મારવાડી શેટે સ્વામીને વિનંતી કરી બે હાથ જોડીને કે આપ અહીંયા બિરાજો અમારો ગાલીચો પ્રસાદીનો થાય સ્વામી કે અમે તો સાધુ છીએ અમારાથી આની પર ના બેસાય એમણે ઘણી વિનંતી કરી બહુ વિનંતી કરી સાંઈ કે અમારાથી ન બેસાય અને પછી શાસ્ત્રી મહારાજે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ત્યાં આંગળ હતી એ પોતે ત્યાં મંગાવી અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી અને સાથે સાથે સત્સંગી જીવનની પારાયણ હતી અને સત્સંગી જીવનનો ગ્રંથ એ ગાલીચા ઉપર મૂક્યો પણ પોતે તો ધરાર એ ગાલીચા ઉપર બેઠા નહીં અને શેઠને ખૂબ આશીર્વાદ આપી જે રીતે ગાલીચો પ્રસાદીનો કર્યો તો આવી એક જબરજસ્ત એમના જીવનની અંદર અક્ષર પુરુષોત્તમ માટેની એ દાસતો ભક્તિ અને પોતાના સાધુતાના નિયમો એ આપણને ડગલે ને પગલે એ જોવા મળે તે વખતે આપણે જોઈએ તો સોમવત ઓગણીસો ને ચુમ્મોતેર તે વખતે બોચાસનની અંદર સ્વામી બિરાજમાન હતા અને આપણા હરિકૃષ્ણ સ્વામી એક હતા જે પાછળથી સારંગપુરમાં કોઠારી થયેલા એ પણ ત્યાં સાથે હતા અને રાત્રે સ્વામી પોતે ત્યાં આગળ ભંડારમાં જમતા હતા હરિકૃષ્ણ સ્વામી પણ સાથે હતા અને તે વખતે શાસ્ત્રી મહારાજે હરિકૃષ્ણ સ્વામીને સંબોધીને બહુ અદ્ભુત વાત કરી સ્વામી કે સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરવી એ સ્વામીએ પોતે હરિકૃષ્ણ સ્વામીને પહેલો મુદ્દો આ સમજાયો કે સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરવી અને પછી પોતે બોલ્યા કે પ્રગટ સત્પુરુષમાં મનુષ્યભાવ આવ્યો તો કાંઠે આવેલું વાણ એ બુડી જશે જો પ્રગટ સત્પુરુષ છે એમાં લેશ પણ આપણને મનુષ્યભાવ આવશે તો કાંઠે આવેલું વાણ એ બુડી જશે એટલે સ્વામી કહે દોષ છે એ પોતાના જોવા બીજાના દોષ સામે દ્રષ્ટિ જ કરવી નહીં અને દોષ જોવાની દ્રષ્ટિ હોય તો ઉપાસ્ય સ્વરૂપમાં પણ દોષ દેખાય જ્યાં ત્યાં દરેકમાં દોષ જોવાની દ્રષ્ટિ હોય તો આપણા ગુરુ મોક્ષના દાતા એવા પ્રગટ સત્પુરુષ ગુણાતી સત્પુરુષ એમાં પણ આપણને દોષ દેખાય એમાં પણ આપણને મનુષ્યભાવ આવી જાય એટલે સ્વામી કે આવી બધી ટેવ છે એ છોડી દેવી તો એક સંતના નિમિત્તે આપણને સૌને શાસ્ત્રી મહારાજે આ એક અદભુત ઉપદેશ ત્યાં આગળ આપેલો આપણે જોઈએ તો એક વખત શાસ્ત્રી મહારાજ પોતે બેઠેલા અને ત્યાં આગળ જે તે બધા કેટલા હરિભક્તો બેઠેલા એમાંથી સભામાંથી હરિભક્તો ઊઠી અને સ્વામી પાસે આવ્યા ત્યાં આંબલીવાળી પોળમાં અને સ્વામીની કે સ્વામી મારે ચા છોડવી છે ત્યારે શાસ્ત્રી મહારાજે એને બહુ સારી વાત કરી કે એ તો બરાબર છે એ બધું આપણે કરીશું પણ સ્વામી કે બધાએ કરતા મુદ્દાની વાત શું છે તો દેહના સંબંધીને વિશે જે હેત છે તે છોડવાની જરૂર છે બીજું બધું તો વ્યસનો છોડાશે પણ દેહના સંબંધીને વિશે જે આપણને હેત છે એ છોડવાની જરૂર છે ત્યારે આત્મનિષ્ઠા દ્રઢ થશે અને સાથે સાથે કહ્યું કે તો જ ભગવાનનું સુખ આવશે અને દેહને જગતના પદાર્થ એ નાશવંત છે એવો અખંડ વિચાર કરવો તો આ ભક્તને નિમિત્તે સ્વામીએ અદ્ભુત ઉપદેશ આપ્યો કે આ રીતે આપણે જીવનની અંદર તો આ જે અહં આપણી જેને કહીએ ને અહંમત્વ મારું ને તારું એ જે બધી વસ્તુ છે જગતના સંબંધીને વિશે જે મમતા છે આ બધી જ વાત એ છોડવાની જરૂર છે અને તો જ સ્વામી કે આત્મનિષ્ઠા દ્રઢ થશે અને એ રીતે ભગવાનનું સુખ આવશે અને દેહને જગતના પદાર્થ નાશવંત છે એવો અખંડ વિચાર કરવો એવી સ્વામીએ વાત અદ્ભુત કરી એ જ રીતે આપણે જોઈએ તો ત્યાં સારંગપુરની અંદર સ્વામી બિર બિરાજમાન હતા શાસ્ત્રીજી મહારાજ અને એ વખતે એક સંતે શાસ્ત્રી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે જતલપુરનું પહેલું વંચ વચનામૃત છે એમાં મહારાજે કહ્યું છે કે આવા મોટા સંત ગુણાતી સંત એની સાથે આપોપવું કરવું આપોપવું તો એમણે પૂછ્યું કે આપોપવું કેવી રીતે ત્યારે સ્વામીએ કહ્યું શાસ્ત્રી મહારાજે સ્વામી કે આપણે દેહભાવ ભૂલી જવાનો આ મારો દેહ છે અને હું છું હું ભાવ દેહ ભાવ મારું તારું આ બધું ભૂલી જવાનું અને આ જે સંત બેઠા છે કહેતા સ્વામી કે આ ગુરુ શાસ્ત્રીજી મહારાજ બેઠા છે તેને પોતાનું સ્વરૂપ માનું હવે આ પ્રત્યક્ષ ગુણાતીત ગુરુ છે એને પોતાનું સ્વરૂપ માનું એ મારું સ્વરૂપ છે મારા અંતરમાં આખંડ બિરાજમાન છે મારી પાસે છે મારી સાથે છે મારાથી અણુ માત્ર છેટા નથી મારા હૃદયમાં છે તો એ વાત ધારવાની તો એ આપોપું ઘેર્યું કહેવાય એ રીતે આપણે જોઈએ કે આણંદમાં મણિભાઈ નારાયણભાઈ આપણા ગુરુવરી પૂજ્ય મોહનસાઈ મહારાજના પૂર્વાશ્રમના પિતાશ્રી બહુ જ મોટા એકાંતિક ભક્ત હતા અને શાસ્ત્રી મહારાજની વિશે અનન્ય ભક્તિ તો એકવાર શાસ્ત્રી મહારાજ એમને ઘરે બિરાજમાન હતા અને બીમાર હતા ત્યારે એ વખતે મણિભાઈએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આ બધી બીમારી આપ ગ્રહણ કરો છો એનું કારણ શું છે ત્યારે એ વખતે શાસ્ત્રી મહારાજ કે શાસ્ત્રી મહારાજ પોતે બોલ્યા હા કે મારે પૂર્વકર્મ નથી મારે જેમ બીજાને હોય માઈક જીવને એમ મારે કોઈ પૂર્વકર્મ નથી જેથી કરીને આ રોગાદિક આપત્તિ આવે પણ સ્વામી કે આ રીતે હું આ બધા રોગ છે એ ઓશિકા નીચે મૂકી રાખું છું અને જ્યારે જરૂર પડે ત્યારે બોલાવું તો તાવ છે વાહ છે એ રીતે બધા નાના મોટા એ રોગ થાય પણ સ્વામી હું કહું કે જતો રહે તો એ રોગ એ જતો રહે અને પાછું ઓશિકા નીચે બેસી જાય એમ અદ્ભુત વાત તે આંગળ મણિભાઈને આણંદની અંદર શાસ્ત્રી મહારાજે કરી પોતાની સામર્થ્ય શક્તિ એ સ્વામીએ બતાવી અને એ રીતે પોતે આ પ્રકારનું સુખ એમને આપ્યું આપણે જોઈએ તો એક અદભુત પ્રસંગ સંવત ઓગણીસો નેવ્યાસી જ્યારે શાસ્ત્રી મહારાજની ઉંમર ફક્ત એ રીતે અડસઠ વર્ષની હતી એટલે આમ જોવા જઈએ તો એ રીતે વૃદ્ધાસ્ત વૃદ્ધા અવસ્થાને તરફ એ પોતે આગળ જઈ રહ્યા હતા પણ એ વખતે ત્યાં આગળ શ્રીજીપુરાની અંદર આપણે સોમાબગત પોતે ખેતી કરે અને પાણી બધું વાળતા હતા તો શાસ્ત્રી મહારાજ ત્યાં પધારે અને જોયું કે ભગત પાણી વાળે છે પણ ત્યાં એ પોતે પાણી વાળવા માટે એ જે નીક બનાવે માટીની એ નહેર બનાવતા હતા એમાં એક જગ્યાએ છે ને તે એવો ફોર્સ આવતો કે એ પાળી તૂટી જાય નહેરની જે નાની પાળી હોય એ તૂટી જાય બધી માટી ધસી પડે અને શાસ્ત્રી મહારાજ ઊભા હોવા જોયા કરે કે આ ભગત તો મહેનત કરે છે પણ કાંઈ એ વળતું નથી તો એક સેકન્ડનો વિચાર કર્યા વગર શાસ્ત્રી મહારાજે એકદમ ત્યાં આગળ એ જે નીખ એ નહેરની પાળી તૂટતી હતી ને ત્યાં શાસ્ત્રી મહારાજ સૂઈ ગયા પોતે અને સોમ ભગતને કહે કે અહીંયા તું ધૂળ નાખ મારી છાતી પાછળની જે મારો ભાગ છે છાતીનો ત્યાં આગળ અને બરાબર તારી જે આ પાળી છે ને મજબૂત કરી નાખ જેથી કરીને પાણી પાછું વળે જ નહીં આ પાળી છે એ તૂટે જ નહીં અને પાણી પણ નીકળે નહીં અને તારું કામ થઈ જાય તો ભગત તો બિચારા ગભરાય કે સ્વામી તમે જાતે આ અને મારે તમારા પર માટી નાખવાની સ્વામી કે કે ઠાકોરજીની સેવા આવી ક્યાંથી આવી અક્ષર પુરુષોત્તમ મહારાજની સેવા એ ક્યાંથી સ્વામી કહે કે આપણા સર્વપરી ઈષ્ટદેવ એને માટે શું ન થાય આપણા જે ઇષ્ટદેવ છે સરોવરી ભગવાન સ્વામિનારાયણ અને અક્ષરબ્રહ્મ ગુણાયતાન સ્વામી અક્ષર અને પુરુષોત્તમ એને માટે શું ન થાય એટલી બધી સ્વામી અદ્ભુત ત્યાં આગળ એ રીતે ભગતને વાત કરેલી પણ આટલો બધો ભીડો એ સ્વામી પોતે વેઠતા એક વખત શાસ્ત્રી મહારાજ પોતે ત્યાં આગળ પોતે હંમેશા અમદાવાદથી સારંગપુર જાય અને એલિસબ્રેજથી પોતે ટ્રેનમાં બેસતા અને પોતે ત્યાં આગળ ટ્રેનમાં ચડી જાય હવે ત્યારે તો નીચે તો બેસાય નહીં કારણ કે બધા બહેનો આવી જાય એટલે પોતે સીધા ઉપરના પાટિયા ઉપર ચડી જાય તે એક વખત ઉપરના પાટિયા ઉપર ચડતા હતા અને એકદમ માથું છે ને તે ઉપર જે હોય આપણે ટ્રેનનો ડબ્બો એની જે છત એ લાકડાની એની સાથે એટલું જોરથી પટકાયું કે બધા હરિભક્તો આમ એકદમ એ થઈ ગયા કે સ્વામીને બહુ વાગ્યું બહુ વાગ્યું શાસ્ત્રી મહારાજ કે કાંઈ વાગ્યું નથી સ્વામી કે આ માથું પણ પાર્થિવ છે અને આ લાકડું છે એ પણ પાર્થિવ છે અને એની અંદર એ ત્યાં સ્વામી કે ભોં ભેગી ભોં તો એવી રીતે સ્વામીના જીવનની અંદર એટલો બધો જેને કહીએ ને કે લેશ પણ આવા કઠણ સંજોગોની અંદર પણ કોઈ પ્રકારનું દુઃખ નહીં અને બધું સાંખ્ય તરત જ પોતે ક્ષણની અંદર એ કરી શકતા હતા એ પ્રકારે આપણે જોઈએ તો એક વખત ત્યાં આગળ આપણે સંવત બે હજાર અને ત્રણમાં શાસ્ત્રી મહારાજની બ્યાસી વર્ષની ઉંમર એ વખતે સ્વામીને ત્યાં આગળ સાંકરદા જવાનું હતું તો પોતે અમદાવાદથી નીકળ્યા સાથે કાકા પણ હતા એ પોતે આ વાત કરતા અને યોગી બાપા પણ હતા અને પછી ત્યાં આગળ સાંકરદા જવા માટે રણોલી રણોલી સ્ટેશન છે રણોલી ત્યાં ઉતર્યા પણ સાંજ પડી ગઈ હતી અને કાગળ દેખ્યો નહોતો એટલે ગાડા કોઈ આવ્યા નહીં એટલે કે હવે શું કરશું પછી તો શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ બબુભાઈ બધા પોટલા ઉંચકીને ચાલતા ચાલતા ઠેઠ પદમલા પહોંચ્યા અને થયું કે ત્યાંથી કદાચ ગાડું મળી જાય એટલે અંધારો બહુ થઈ ગયું હતું તો શાસ્ત્રી મહારાજ પોતે ત્યાં આગળ એક ખેતરના ખૂણાની અંદર જે આ રીતે પોટલાનું ઓછીકું કરી ગાતર્યું પાથરી અને આડા પડ્યા બહુ કાકા બાજુમાં બેઠા હતા અને એ વખતે પછી યોગી બાબા ગામમાં જઈ અને માંડ માંડ કોઈનું ગાડું કોઈનું બળદ આમ તેમ કરી લઈ આવ્યા અને માંડ એ રીતે સારંગપુર ભેગા થયા તો આવા આવા કષ્ટો એમણે આવા તો અનંત કષ્ટો આ તો એક સામાન્ય કષ્ટની વાત કરી પણ એમણે પોતે આ રીતે ઉપાસના પ્રવર્તનના કાર્યની અંદર પોતે રીતે આ બધું ભોગવેલું છે અને એ રીતે આપણે જોઈએ તો શાસ્ત્રી મહારાજ એટલા બધા દયાળુ હતા એકવાર મંદિરમાં બિરાજમાન હતા અને કોઈ ભક્ત પોતાના પરિવાર સાથે આવ્યા અને ભંડારી પાસે દૂધ લેવા ગયા તો ભંડારીએ ના પાડી અને પછી એમાં જમતી મહારાજને ખબર પડી તો શાસ્ત્રી મહારાજ બહુ દુઃખી થઈ ગયા અને ભંડારમાં જમવા ગયા જ નહીં અને રડવા માંડ્યા ત્યારે પછી તો બધાને થયું કે આ તો બહુ ખોટું થયું ભંડારી દોડતા આવ્યા અને સ્વામીની માફી માગી સ્વામી કે આ હરિભક્તો આપણે માટે તન મન ધનથી કેટલા ઘસાતા હોય છે અને મંદિરમાં આવે ત્યારે આપણે એની સેવા કરવી જોઈએ એનું ધ્યાન રાખવું જોઈએ એ બધી વાત સ્વામીએ કરી ત્યારે આ રીતે અક્ષર પુરુષોત્તમ મહિમાના પ્રવર્તનની અંદર શાસ્ત્રી મહારાજે પોતાનું સમગ્ર જીવન જો છાવર એ કરી દીધું અને પોતાના દેહની લેશ પણ પરવા કર્યા વગર અને માન અપમાન તિરસ્કાર કઠણ દેશકાળ આ કોઈ પરવા કર્યા વગર પોતે આ બધું અલૌકિક કાર્ય કર્યું તો આજે આપણે એમના જીવનમાંથી આ બધું સમજી વિચારીને આ બધું ગ્રહણ કરીને આપણે પણ આ ઉપાસના પરિવર્તનના કાર્યની અંદર સ્વામી કહેતા ગુણાતા સ્વામી અક્ષર બ્રહ્મચ અને શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ બ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એ અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાનો મહિમા પ્રવર્તનનું કાર્ય આપણે સૌ કરીએ એ જ આપણી મોટી સેવા છે અને એ જ ભક્તિ છે અને એ રીતે જો કરીશું તો આપણે પણ છતીદેહે અક્ષરધામનું સુખ પ્રાપ્ત કરી પ્રાપ્ત કરી શકીશું તો એવું બળ આપણને શાસ્ત્રી મહારાજ યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ મોહનસ્વામી મહારાજ આપે એ જ પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની જય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ જ્યારે આ અક્ષર ગુણાતીત સત્રના આયોજન સંબંધી પત્ર લખેલો એ વખતે આ પત્રની અંદર અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અને સિદ્ધાંતના પ્રવર્તન સંબંધી કઈ કઈ વાતો થવી જોઈએ તેનું ખૂબ જ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું આ પત્રમાં શાસ્ત્રીજી મહારાજ સંબંધી વાત કરતાં પૂજ્ય સ્વામીશ્રીએ એ વખતે પત્રમાં જણાવેલું કે શાસ્ત્રીજી મહારાજે તો ડંકો માર્યો તેમના તેમના સુરવીરપણાનો જૂટો જડે નહીં આપણને એમની લાઈન દોરી મળેલી છે આ પત્રનો આપણે આ પત્રના દર્શન આપણે વ્યાખ્યાનમાળાના પ્રથમ દિવસે કરેલા સ્વામીશ્રી અહીંયા આગળ શબ્દ એવો વાપર્યો કે શાસ્ત્રીજી મહારાજે આપણને લાઈન દોરી આપી છે એમની લાઈન દોરી આપણને મળી છે તો તેઓની લાઈન દોરી એટલે કઈ એટલે શું કે તેઓએ અપનાવેલ રીત ઉપાસના પ્રવર્તન માટે તેમને જે રીત અપનાવી એ તેઓની લાઈન દોરી છે શ્રીજી મહારાજના કરતાપણાની સંપૂર્ણ નિષ્ઠા શ્રીજી મહારાજ વિશેના દાસત્વપણાની એ દાસત્વપણાનું સંપૂર્ણ અનુસંધાન અને શ્રીજી મહારાજ કથિત સાધુતાના પંચવર્તમાન ની દ્રઢતા એ શાસ્ત્રીજી મહારાજની રીત હતી જેની ખૂબ જ મહિમાસભર વાતો પૂજ્ય ઈશ્વરચંદ સ્વામી આજે આપણે આપણને કરી છે એ બદલ આપણે એમના અંતઃકરણપૂર્વક આભારી છીએ હવે આજના દિવસે પરમ પૂજ્ય સ્વામીશ્રીને આપણે પ્રાર્થના કરીએ કે આપણને આશીર્વાદથી લાભાન્વિત કરે પરમ પૂજ્ય સ્વામીશ્રી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય પૂજ્ય ઈશ્વર સ્વામીએ આપણને બધી ઘણી વાતો કરી કેટલા નવા પ્રસંગો આપણે જાણવા મળ્યું અને એમની પાસે તો ભંડાર હતો ઘણી બધી માહિતી છે પણ અત્યારે ઉંમરને લીધે આ યાદશક્તિમાં ઓટ આવે એને પણ એમની પાસે તો ભંડાર છે શાસ્ત્રીમાં યોગી મહારાજ પ્રમુખ મહારાજ અને ભગતજી મહારાજ એ બધું અને નવા પ્રસંગો કેવા કહેવાના નંદા સાહેબ કેવા હતા આર્ય સમાજ એટલે કોઈ તો પાણી નહીં અને એમની પ્રેમથી કંઈ ચર્ચા કરીને દાબી દેવાની વાતને પ્રેમથી નંદા સાહેબને સમજાયું નંદા સાહેબ પણ પોતે પાંચ વર્ષે પાંચ વર્ષે આવ્યા અને વિનાય ત્રિવેદી એ પણ કંઈ માને નહીં અને જેઠાલાલ ફાવશે એ પણ કોઈ માને નહીં એના બધા એવા એવા અને મોટા જે સમાજમાં પ્રતિષ્ઠિત થતા એમને બંધાને સ્વામીએ પોતાના કરી લીધા પોતા એટલે અક્ષર પુરુષોત્તમમાં જોડી દીધા અક્ષરની પૂર્વની વાત ધરણ બેસી ગઈ હજી ઠરાલ પ્રોફેસર તો કદાચ સ્વામિનારાયણ બોલ બનવા કહું છું પીઠી ઢોલ અને હવે એટલા મોટા પ્રોફેસર કર્યા જે અને નાચે કૂદે અને બધું આશ્ચર્ય કહે પણ એવા એવા સ્વામીએ પોતાના કહી દીધા એટલે પોતાને એટલે એમની સાધુતા એમની બધી નિયમ ધર્મ આ બધામાં એને લીધે બધા ખેંચાયા આ સમાધિ પ્રકરણ ચલાવ્યું હતું એમાં કેટલા બધા ખેંચાયા એટલે સ્વામી તો બધું બહુ કાર્ય કર્યું શાસ્ત્રીમાં વર્તમાન ધરાય ગુણાથન સ્વામી એ તે જોગ થયો અને આ બાજુ એટલે શાસ્ત્રીમાં સંબંધ થયો એટલે આપણે પદ્ધ આવી ગયા બધા મહારાજ સ્વામીથી લઈને ઠેઠ અત્યારે તો શાસ્ત્રીમાં વખત વાંધો હતા પણ અત્યારે પ્રમુખ સાહેબ સુધી બધું આવી જાય એટલે એમને શાસ્ત્રીમાં જીવનચરિત્ર અવશ્ય વાંચવું જોઈએ અને જે જે આ ઉપાસનાની વાત કરી એમાં જે સંઘર્ષ થયો અને શાસ્ત્રીમાંની જે ઉપાધિ જાય એ બધી સમજવા જેવી વાત છે એને એટલે એ આપણે શાસ્ત્રીમાંનું જીવનચરિત્ર पहलो भाग तो खास हमें वाँचव जी तो अपने समझाए समझाए बीजात बड़ी धड़ो थी था रात स्वामी एक वाड़ा थी गया था। तो स्वामी कहू भाई ने क्यों माठी दूर लाए तो सके हूं અને બીજું કોઈ જાણતું નથી અને એકવાર એકવાર માટે ભગવાન સ્વામી મારો ધર્મનો લોપ છે એ બધી વાત કરી એમનો તો કેટલો બધો ભાવ હતો પણ બધું ચલાય ના લેવી એટલે એવી રીતે સ્વામીએ નિયમ ધર્મ પાડે છે બધું જ કર્યું છે હવે આપણે તો બેઠા 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 આપણને આ માલ મળી ગયો છે ઉપાસના આમાં કાંઈ દાખલો કરવાનો નથી પણ હવે આપણે નિયમ પાલનમાં ધરતા વધારવી એમાં ચૂપ ના કરું બધું તૈયાર શાસ્ત્રી મારી આપી દીધું છે એટલે આપણે આ ગાફ લઈ ના રાખી નિયમ હજી શ્રીજી માળ ખાસ આજ્ઞાની ઉપાસનાથી બે પાંખો છે તો આજ્ઞામાં બધું આવી જાય એમાં ખાસ નિયમ એને મારો સીધીમાં જે નિયમ બહુ ભાર મૂકે છે એટલે નિયમ પાલન હોય તો એટલે આવી રીતે બધું તૈયાર આપણને મળી ગયું છે પણ હવે આપણે કરવાનું આટલું છે કે મારાના નિયમ અને નિશ્ચય નિશ્ચય આપણે થઈ ગયું છે શાસ્ત્રીમાં જે

એમનો અભિપ્રાય એમની રુચિ એ જાણીએ તો જે લાઈન દોરી આપણને આપી છે એ લાઈન દોરીમાં આ બધું આવી જાય છે આપણે નવું કંઈ કરવાનું છે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર અંતર્ગત ચાલી રહેલ આ વ્યાખ્યાન માળાના નવમા દિવસની સભા અત્રે પૂર્ણ થાય છે સર્વને જય સ્વામિનારાયણ